नमस्कार कनबार न्यूज में आपनु स्वागत छे। राजुला खाते अवल गांधी मंदिर खाते योजायेली वक्तृत्व स्पर्धा में राजुला स्कूल नी दीकरीओए वधार्यो शाळानो गौरव। राजुला शहर में सर्वप्रथमवार चिराग जोशी तेमज राजुला अने नेचर क्लब तेमज विपुल भाई लहरी तथा फॉरेस्ट विभाग अने विविध संस्थाओं सहकार थी सर्वप्रथमवार पक्षी बचाओ अभियान नु एक वक्तृत्व स्पर्धा योजायो हतो, जेमा राजुला शहर नी टीजेबी गर्ल्स हाईस्कूल नी त्रण बाळाओए नंबर लीधा हता। तो आवो जोईए आ बे दीकरीओ के जेमणे प्रथम अने द्वितीय नंबर लीधो छे તેમને મળીએ અને પક્ષીઓ વિશે આ દીકરીઓ શું બોલી। વક્તૃત્વ સ્પર્ધાના દિવસે રવિવાર હોવા છતાં પણ આ શાળાના શિક્ષક શ્રી નૈનાબેન સોલંકી, જેમણે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને સતત હાજર રહેલા, કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, ત્યારે આવા સમયે આ શાળાના આ ગુરુ વિદ્યાર્થી માટે માર્ગદર્શક બન્યા। આવો શાળાના આચાર્ય આ દીકરી અને આ કાર્યક્રમ વિશે શું કહી રહ્યા છીએ જાણીએ। મારું નામ કાતરિયા રુચિતા ભવાનભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને હું ટીજેબીએસ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી ને આવું છું। આજે હું તમને સૌને ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓના બચાવ વિશે થોડું કહેવા માંગીશ, તો તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। 14 જાન્યુઆરીના દિવસે આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ। ઉત્તરાયણનો તહેવાર ઉમંગ, ઉત્સાહ અને આનંદનો તહેવાર છે। ત્યારે સૌ પોતપોતાની મોજ મજામાં મશગુલ થઈને પતંગો ચગાવતા હોય છે અને એ કાપ્યો કાપ્યોના નારા લગાવતા હોય છે। તો જ્યારે એ નારાઓમાં આપણા અમૂલ્ય પક્ષીઓ વિંધાશે તો તેની જીવની ચિંતા કોણ કરશે? મારો આપ સૌને એક સવાલ છે કે આકાશમાં કોણ કપાશે, પતંગો કે પછી પક્ષીઓ? આમ જોયો તો ઉત્તરાયણનો તહેવાર આપણા સૌ માટે ખૂબ જ ખુશીનો તહેવાર છે, પરંતુ આ આપણી ખુશી એ આવા અબોલ પક્ષીઓ કે તેની માટે દુઃખની વાત બની જાય છે। ઉત્તરાયણમાં જાત જાતની પતંગો, રંગબેરંગી ચાઇનાથી આવેલી નાયલોન ને કાચથી પાયેલી દોરીઓ મળતી હોય છે। તો પેચ લગાવવામાં તો આ દોરીઓ આપણને ખૂબ જ સારી લાગે છે, પરંતુ જ્યારે આ જ દોરીઓ આવા અબોલ પક્ષીનો જીવ લેશે ત્યારે એટલી જ ભયંકર બની જાય છે અને પતંગની આ પાકી દોરી કે જે પક્ષીઓ માટે મૃત્યુની દોરી બની જાય છે। તો અત્યારે મળતી દોરીનો કટ કે જે પક્ષીઓ માટે એટલો ગંભીર અને ઊંડો છે કે તે ઘણીવાર પીડાદાયક અંગ વિચ્છેદનમાં પરિણમે છે અને અંતે આવા નાદાન પક્ષીઓ કે જેને મોત એટલે કે મૃત્યુને આ